આમ તો ગટરનું પાણી દુર્ગંધ મારતું હોય છે, પરંતુ ડીસાના એક ખેડૂતે આ ગટરના દુર્ગંધયુક્ત પાણીમાંથી પોતાનો પરસેવો વળીને સુગંધીદાર ફૂલોનું ઉત્પાદન કર્યું છે અને સાથે સાથે ઉપજાઉ શાકભાજીની ખેતી પણ કરી બતાવી છે. નામ હિતેશ સૈની, ઉંમર 45 વર્ષ. ડીસાના ખેડૂતે પોતાના પરસેવાથી કમાલ કરી બતાવી છે. હિતેશ સૈની ડીસા શહેરના મારવાડી મોચીવાસ વિસ્તારમાં 5 વીઘા જમીન ધરાવે છે. પરંપરાગત ખેતી કરતા હિતેશ સૈનીએ શહેરની ગટરોનું જે પાણી તેમના ખેતર નજીકથી વહેતું હોય છે તે પાણીને પોતાના ખેતરમાં વાળીને તેનો સિંચાઈ તરીકે ઉપયોગ કર્યો અને પોતાના ખેતરમાં ગુલાબની ખેતી કરીને આ દુર્ગંધયુક્ત પાણીમાં પણ પરસેવો પાડીને ગુલાબની ખેતી કરતા અત્યારે તેમનું ખેતર ગટરની દુર્ગંધને બદલે ગુલાબની સુગંધમાં ફેરવાઈ ગયું છે. એકદમ બદબૂદાર પાણી કે જેની આસપાસથી પસાર થવાથી પણ માથું ફાટી જાય તેવી દુર્ગંધ મારતું હોય તેવા પાણીનો સિંચાઈ તરીકે હિતેશ સૈનીએ ઉપયોગ કર્યો અને પોતાના ખેતરમાં પાણી વાળીને આવા દુર્ગંધયુક્ત પાણીમાં પણ ગુલાબની સફળ ખેતી કરી અને ફળ સ્વરૂપે આજે હિતેશ સૈનીનું ખેતર ગુલાબની ખુશ્બુથી મહેકી ઉઠ્યું છે. ડીસાનો આ પ્રગતિશીલ ખેડૂત માત્ર ગુલાબોની ખેતી નથી કરતો, પરંતુ સાથે સાથે ગટરના દુર્ગંધયુક્ત પાણીથી શાકભાજીની ખેતી પણ કરી રહ્યો છે અને મબલક ઉત્પાદન પણ મેળવી રહ્યો છે. ત્યારે આ ખેડૂતે સાબિત કરી બતાવ્યું છે કે ડીસાના ખેડૂતો પોતાની મહેનતથી મોટા પરિણામો પણ મેળવી શકે તેમ છે. ખેતી કરીએ, બગાયતી ખેતી ને શાકભાજી ને એવું બધું વાવીએ છીએ. કયા પાણીથી તમે ખેતી કરો છો? પાણી આ બહાર રસ્તામાં જતું ગંદુ પાણી, એનાથી ઉપયોગ કરીએ છીએ. મેઇન ખેતી કઈ કઈ કરો છો તમે? મેઇન બગાયતી ખેતી કરીએ છીએ. શું વાવો છો? ગુલાબ વાવો છો કે શાકભાજી વાવો છો? ગુલાબ ને થોડી ઘણી શાકભાજી એ વાવી નાખી. અને તમને દરરોજ તમારે કેટલું ગુલાબ થતો છે? દરરોજ ના 500-1000 ગુલાબ થાય. ખેડૂતોને શું સંદેશ આપવા માંગો છો? બીજા ખેડૂતોને એ સંદેશ આપવા માંગીએ છીએ કે રસ્તામાં પાણી, મચ્છર ને એવું બધું થાય તેના કારણે રોગચાળો થાય અને આનો સદુપયોગ ખેતીમાં કરીએ તો તેના માટે સારું રહે. આમાં સારું વળતર રહે. વિકાસ પ્રજાપતિ સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, ડીસા.